Namaste, Vande Mataram, હું ચૌધરી ધ્રુવી સાબેન, હું શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરાવું છું. આજે આપણે એમ તો ચેપ્ટર નંબર 18-20 આપણે શીખી ગયા છે, પરંતુ એમનું થોડું પુનરાવર્તન કરી લઈએ. ચેપ્ટર નંબર 18-20 સૌથી પહેલાં જોઈએ તો બજાર, બરાબર ને? બજાર એ અનેક પ્રકારના હોય. તમે સામાન્ય પેન, પેન્સિલ, રબર, ચોપડી, નોટબુક આ બધી જ વસ્તુ ખરીદવા માટે તમે બજારમાં તો જતા હશો, બરાબર ને? આપણા ઓનલાઈન બજાર હોય એટલે કે આપણે જે સોસાયટીમાં કે જે જગ્યાએ રહેતા હોય, બરાબર ને, ત્યાં પણ નાની નાની દુકાનો હોય ત્યાં પણ તમે ગયા હશો, બરાબર ને? તો આપણે સૌથી પહેલા જોવાનું છે બજાર. ચીજ વસ્તુનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ. બજાર એટલે શું કે આપણને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ જ્યાં મળતી હોય, જ્યાં વેચાતી હોય અને જ્યાંથી આપણે એની ખરીદી કરીએ છીએ એ બજાર. બજાર એટલે ખરીદનાર અને વેચનાર બંને વ્યક્તિ જ્યાં ભેગા થતા હોય તેને આપણે બજાર કહીએ છીએ. એવા અનેક પ્રકારના બજારો આપણી આજુબાજુ જોવા મળે છે. આપણી આજુબાજુ અનેક ચીજ વસ્તુઓ વેચાય. ઘરમાં આપણને ઉપયોગી તમામ વસ્તુઓ જે છે તે આપણે બજારમાંથી લાવતા હોઈએ, બરાબર ને? તો આપણે સૌથી પહેલા જોઈએ મોહલ્લાના બજાર. બજારના કેટલાક વિવિધ પ્રકારો છે, એમાંનો સૌથી પહેલો પ્રકાર છે મોહલ્લાના બજાર. એટલે કે આપણી આજુબાજુ જે બજારો છે, બરાબર ને, આપણી આજુબાજુના બજાર અથવા તો આપણે જે સોસાયટી કે જે જગ્યાએ રહીએ છીએ એની આજુબાજુ જે દુકાનો કે ચીજ વસ્તુ વેચાતી હોય તેને આપણે મોહલ્લાના બજાર તરીકે ઓળખી શકીએ. નાના છોકરાના
મોટાના પડીલોના કપડાં, રમકડાની દુકાન, ચશ્માની દુકાન, બરાબર. ત્યાર પછી અમુક પ્રકારની ગેમ્સ રમવાના એ પ્રકારની દુકાન, બરાબર ને. આવી રીતે અનેક પ્રકારની, અલગ અલગ પ્રકારની જે કંઈ દુકાનો આવેલી છે તેને આપણે કોમ્પ્લેક્સ કહીએ છીએ. મોટા શહેરમાં બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ પર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, જેને મોલ કહેવામાં આવે છે. મોલમાં પણ એવું હોય, એક સરખી બિલ્ડિંગમાં અનેક દુકાનો આવેલી, અનેક પ્રકારની જુદી જુદી દુકાનો અને અલગ અલગ પ્રકારની વેચાણ કરતા હોય, બરાબર. એવા પ્રકારની દુકાનો આપણને જોવા મળતી હોય તેને આપણે મોલ કહીએ. બ્રાન્ડની વસ્તુ આ શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલમાં અનેક બ્રાન્ડની વસ્તુઓ જે છે આપણને મળી શકે. દરેક કંપની અથવા તો કંપની વગરની પણ સારામાંની વસ્તુ છે એ આપણને શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલમાંથી આપણને મળતી હોય છે. અમુક વ્યક્તિઓ કિંમત વધુ હોવાથી આવી વસ્તુઓ ખરીદી શકતા નથી. શું કહેવાય છે, અમુક એવા વ્યક્તિઓ, બરાબર ને, ગરીબ વ્યક્તિઓ કે જે લોકો કિંમત વધારે હોવાથી આવી ચીજ વસ્તુઓ ખરીદી શકતા નથી, બરાબર ને. ગરીબ વર્ગ અને મધ્યમ પ્રકારના લોકો જે છે, બરાબર ને, અમુક પૈસાદાર વ્યક્તિ હોય એ જ આ મોટા મોટા મોલ કોમ્પ્લેક્સમાંથી વધારે મોંઘી વસ્તુ જે છે એ ખરીદી શકતા હોય. ચોથા નંબરના પ્રકાર છે નિયંત્રિત માર્કેટિંગ યાર્ડ, બરાબર. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી જરૂરી છે. એવું થાય છે કે કૃષિમાં ખૂબ જ પાક પાકે છે, જેટલો પાક ઉપયોગમાં લેવાય એટલો એ ઘરમાં રાખે છે અને બાકીનો પાક જે હતો તે એમને બગડી જતો અને ખેડૂતોનો શોષણ થતો. એના માટે અત્યારે હાલના સમયમાં જોવા જઈએ તો આઝાદી પછીના તબક્કામાં એવું કહેવાય છે કે દરેક તાલુકામાં બજાર ઉત્પન્ન સમિતિ, બરાબર, જેના કારણે ખેડૂતોના ખેતરમાં જે પાક પાકે તે લોકો આવી રીતે તાલુકા મથકે બજાર ઉત્પન્ન સમિતિમાં લઈ જાય, એની હરાજી કરી શકે, બોલી લગાવીને માલ વેચી શકે, બરાબર ને. એટલે ખેડૂતોને એના પૈસા એટલે કે રોજગાર પણ મળી રહે છે અને સાથે સાથે પાક પણ સચવાઈ જાય છે, બગડી જતો નથી. આઝાદી વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે માર્કેટિંગ યાર્ડ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થા કરી. એવું કહેવાય છે કે ખેડૂતોનું શોષણ ના થાય એટલા માટે આઝાદી પછીના તબક્કામાં એ લોકોએ ખેતીવાડી ઉત્પન્ન સમિતિ બજાર વ્યવસ્થાની રચના કરી હતી, જેના કારણે જે કંઈ ગેરરીતિનો ભોગ બનતા ખેડૂતો એનું નિવારણ થયું અને ખેડૂતોનો ખેતીનો પાક પણ બગડતો ન હતો અને પોતે એ લોકોને પણ રોજગાર મળી ગયો. આગળ જોઈએ ઓનલાઈન બજાર. ઓનલાઈન શોપિંગનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હવે જોવા જઈએ તો હમણાં હાલના સમયમાં ઓનલાઈન બજાર એટલે કે આપણે મોબાઈલ દ્વારા, બરાબર ને, વસ્તુ મંગાવી પણ શકીએ છીએ, બરાબર. જેમ કે આપણે જમવાની વસ્તુ પણ મંગાવી શકીએ, પાર્સલ પણ મંગાવી શકીએ અને એનું આપણે ઓનલાઈન પેમેન્ટ પણ ભરી શકીએ, બરાબર. અથવા તો કેશ ઓન ડિલિવરી હોય તો આપણે ઘરે કોઈ પણ વસ્તુ આપવા આવે, બરાબર, એ વસ્તુ લઈને એના પૈસા આપણે તરત ચૂકવણી કરી શકીએ. હાલના વર્તમાન સમયમાં ઓનલાઈન બજારનું મહત્વ ખૂબ જ વધી રહ્યું છે. હવે જોઈએ આપણા કેટલાક અધિકારો. ગ્રાહકના અધિકારો, સલામતીનો અધિકાર. કોઈ પણ વસ્તુ આપણે ખરીદી કરી છે અને એની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે, બરાબર ને, તો આપણે ગ્રાહક સુરક્ષામાં જઈને સલામતીના અધિકાર સ્વરૂપે આપણે ફરિયાદ નોંધાવી શકીએ. માહિતી મેળવવાનો અધિકાર. કોઈ પણ વસ્તુ છે, બરાબર, એની પૂરેપૂરી માહિતી મેળવવાનો અધિકાર આપણને મળે છે. પસંદગી કરવાનો અધિકાર. આપણે કોઈ પણ દુકાનમાં જઈએ અને ઢોકળા કપડાં કે ઢોકળા સાડી કરાવીએ, બરાબર ને, પછી આપણને ગમતી નથી તો આપણે લેવું જ પડે એવું જરૂરી નથી. પસંદગી કરવાનો અધિકાર આપણને મળેલું છે, ના પસંદ આવે તો આપણે લઈ શકીએ નહીં. રજૂઆત કરવાનો અધિકાર એટલે કે બોલવાનો, કોઈકની સામે આપણે રજૂઆત કરીએ આપણા પ્રશ્નનો, બરાબર, એનો અધિકાર પણ આપણને મળે છે. ફરિયાદનો નિવારણનો અધિકાર, બરાબર. આપણને કોઈ વસ્તુ છે ખામીયુક્ત અથવા ક્ષતિ, બરાબર ને, દંડની વસ્તુ આપણી પાસે આવી જાય તે વસ્તુનો ફરિયાદ કરવાનો અધિકાર આપણને મળે છે. ગ્રાહકો શિક્ષણ મેળવવાનો અધિકાર, બરાબર ને. જો આપણને ગ્રાહક વિશેનું શિક્ષણ ન હોય તો આપણે ગ્રાહક સુરક્ષામાં જઈને ગ્રાહકનું શિક્ષણ મેળવી શકીએ. ગ્રાહકની કેટલીક ફરજો છે.
જેમ કે આપણે ઘર વપરાશ અને વીજળી ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદી તો આપણે ISI માર્કો વાળી વસ્તુ ખરીદવી જોઈએ. જો આપણે ખાદ્ય પદાર્થ જેવી વસ્તુઓ ખરીદીએ તો એક માર્ક વાળી વસ્તુ ખરીદી જોઈએ. અનુ પૈસા નક્કી કરેલ છે, જેમ કે સોના ચાંદીના